હેલો બચ્ચા પલટી, ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલના વધુ એક લેક્ચરમાં. આજે આપણે વાતો કરવાની છે ક્લાસ 11 ચેપ્ટર 3 ના બીજા લેક્ચર એટલે કે 3.2. બચ્ચા પલટી, 3.1 નો લેક્ચર જોઈ લીધો એને હે? જો એ લેક્ચર જોયું હોય તો જ પછી 3.2 માં આવજો, બરાબર. ફર્સ્ટ લેક્ચર તો 3.1 છે. ચાલો તો 3.1 જોઈ દઈએ. તો હવે ચાલુ કરીએ મહાદેવનું નામ લઈ આજનો લેક્ચર. તો બચ્ચા પલટી, 3.1 જે લેક્ચર હતું એની અંદર આપણે ગતિની વ્યાખ્યા શીખી ગયા હતા. ગતિની વ્યાખ્યામાં આપણે શું કીધું હતું યાદ કરો તો, કે ભાઈ ગતિની વ્યાખ્યામાં આપણે એવું કીધું હતું કે ભાઈ પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. જો કોઈ પદાર્થનું સ્થાન જે છે એમાં જો સમયની સાથે બચ્ચા પલટી ફેરફાર થતો હોય તો તે પદાર્થ ગતિ કરે છે તેવું કહેવાય, અને જો એના સ્થાનમાં ફેરફાર ન થતો હોય તો એ પદાર્થ ગતિ કરતો નથી. માર્કર છે એના સ્થાન બદલાય ધારો કે, તો એ માર્કર ગતિ કરે છે તેવું કહેવાય. માર્કરનું સ્થાન બદલાતું નથી તો ભાઈ માર્કર સ્થિર છે એવું કહેવાય. સર એમાં તો કંઈ મોટી વાત છે નહીં, પણ હું તમને કહું કે આપણે જે અહીંયા એક શબ્દ આવેલો છે એના ઉપર થોડુંક એવું વજન નાખો તો સ્થાન શું છે. સ્થાન, કોઈ પદાર્થનું તમારે સ્થાન નક્કી કરવું છે ભાઈ માર્કર ક્યાં છે, બરાબર. એનું સ્થાનમાં ફેરફાર તે પહેલાં તો માર્કર ક્યાં હતી તમારે નક્કી કરવું પડે ને. તો કોઈ પદાર્થનું સ્થાન ક્યાં છે તે નક્કી કરવા માટે બચ્ચા પલટી આપણે એક બીજી એક આપણે એક વસ્તુની જરૂર પડશે. કઈ વસ્તુની જરૂર પડશે હમણાં હું તમને કહું. ધારો કે બચ્ચો પલટી, હું ધારો કે એકદમ નવો નવો છું, મને રાજકોટથી મારે જવું છે જૂનાગઢ. ક્યાં જવું છે? જૂનાગઢ, જેને આપણે કહી દઈએ છીએ JND, બરાબર, શોર્ટમાં જૂનાગઢ. હું છું ક્યાં બચ્ચો પલટી? હું રાજકોટ છું. ક્યાં છું? રાજકોટ. હવે હું એકદમ નવો છું ભાઈ, મને કાંઈ ખબર નથી ભાઈ મારે જૂનાગઢ જવું છે તો ભાઈ જૂનાગઢ કેટલું થયા છે તે છે. પણ મારા 2-3 ફ્રેન્ડ જે ગુજરાતમાં રહે છે એ મારી મદદ કરશે ને, મિત્ર જ કામ આવે ને. છેલ્લે કામ કોણ આવે યાર? ફ્રેન્ડો. તો મેં મારા એક ફ્રેન્ડને ફોન કર્યો કે ભાઈ મારે જૂનાગઢ જવું છે, મારે જૂનાગઢ જવું છે ભાઈ, કેટલા કિલોમીટર જૂનાગઢ થાય છે? તેનો મને જવાબ આવેલો છે, ફર્સ્ટ ફ્રેન્ડનો મને એવો જવાબ આવેલો છે કે ભાઈ મારે જે જૂનાગઢ જે તારું થાય છે તે 200 કિલોમીટર થાય છે ભાઈ. ત્યારે કેટલું અંતર કાપવું પડશે? 200 કિલોમીટર અંતર કાપવું પડશે. બીજાને મેં ફોન કર્યો ભાઈ મારે જૂનાગઢ જવું છે કેટલું થાય છે? તો બીજાએ કીધું છે કે ભાઈ 300 કિલોમીટર થાય છે. કેટલું થાય છે? 300 કિલોમીટર થાય છે. ત્રીજાને ફોન કર્યો ભાઈ મારે જૂનાગઢ જવું છે કેટલું થાય છે? તો ત્રીજાએ મને જવાબ આવ્યો 25 કિલોમીટર થાય છે. અરે મેં કીધું યાર આ બધા શું કરે છે, આના ઉપર તો મને વિશ્વાસ નહોતો. એટલે મેં બીજાને ફોન કર્યો, મેં બીજાને ફોન કર્યો તો આને કીધું 200 ને આને કીધું 300. મેં કીધું આ બે કેમ નોખા નોખા બોલે, અલગ અલગ આન્સર કેમ આપે? તો મેં ત્રીજાને ફોન કર્યો તો ત્રીજાએ તો સાવ અલગ આન્સર આપ્યો, 25 કિલોમીટર. મારે કરવું હું કીધું, આમાં સાચું શું હશે? પાછું પણ લોજિક ખબર, હું એવું નથી કે આમાંથી કોઈ ખોટું બોલે. મારા ફ્રેન્ડો એમ તો બધા થોડાક તો સારા છે, બધા ખોટું બોલેવા નથી. આને પણ સાચું કીધું હતું, આને પણ સાચું કીધું હતું, ને આને પણ સાચું કીધું હતું. પણ ફરક શું હતો બચ્ચા પલટી, હવે તમને લાઈટ થઈ ગઈ હશે. મેં જ્યારે મેં પહેલા ફ્રેન્ડને ફોન કર્યો ને, એ વ્યક્તિ ક્યાં હતો? એ વ્યક્તિ હતો રાજકોટમાં જ હતો. ક્યાં હતો ભાઈ ફ્રેન્ડ? ક્યાં હતો? રાજકોટમાં. મેં એને કીધું ભાઈ જૂનાગઢ કેટલું થાય? તો એણે શું કીધું કે ભાઈ રાજકોટથી જે જૂનાગઢનું અંતર છે, રાજકોટથી જૂનાગઢનું જે સ્થાન છે તે કેટલું થાય છે? 200 કિલોમીટર. બીજાને ફોન કર્યો કે ભાઈ જૂનાગઢ કેટલું થાય છે? તો બીજો ફ્રેન્ડ બચ્ચા પલટી અમદાવાદમાં બેઠો હતો. ક્યાં બેઠો હતો? અમદાવાદમાં. તો એણે ત્યાંથી કીધું છે કે ભાઈ હું જ્યાં રહું છું મતલબ અમદાવાદથી જે જૂનાગઢ છે તારું જાવ હોય તને 300 કિલોમીટર જોશે. ત્રીજો જે મારો ફ્રેન્ડ હતો એ બચ્ચા પલટી જેતપુરનો હતો. ક્યાંનો હતો? જેતપુર. તો એણે મને શું કીધું, જેતપુરથી તો ભાઈ જૂનાગઢ થાય 25 કિલોમીટર. મને કહે 25 કિલોમીટર થાય જૂનાગઢ, શું મોજ કરને. એટલે સમજાય છે, જૂનાગઢનું સ્થાન, આ જૂનાગઢ તો એને જ છે, સ્થાન એને જ છે, પણ અલગ અલગ જગ્યાએથી આપણે સ્થાન નક્કી કરો. તો આમ તો તમારે કેવું પડે ભાઈ, રાજકોટથી જૂનાગઢ, કાં તો અમદાવાદથી જૂનાગઢ, કાં તો જેતપુરથી જૂનાગઢ, એમનેમ સ્થાન નક્કી ન થાય. એટલે આજે રાજકોટ, આજે અમદાવાદ, આજે જેતપુર, આજે બધું છે બચ્ચા પલટી, એને શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય. શું કહેવાય છે? સંદર્ભ બિંદુ, કે જ્યાંથી તમે એનું સ્થાન નક્કી કરો છો, કે જ્યાંથી તમે એનું સ્થાન નક્કી કરો છો. સંદર્ભ બિંદુ કોઈ પણ હોઈ શકે. જૂનાગઢનું સ્થાન નક્કી કરવા માટે તમે અલગ અલગ તમે સંદર્ભ બિંદુ અસંખ્ય લઈ શકો છો, અને બધા સાચા પણ છે. આપણી ઈચ્છા અનુસાર આપણે સંદર્ભ બિંદુ લઈ શકીએ છીએ, એમનેમ આપણે કોઈનું સ્થાન આપણે નક્કી કરી શકીએ નહીં. જૂનાગઢ ક્યાં? તો આપણે કેવું પડે, જૂનાગઢ રાજકોટથી 200 કિલોમીટર આ દિશામાં થાય છે,
એ ટાઈપનું. જુનાગઢ ક્યાં? તો કે અમદાવાદ થી આ, તો જુના અહીંયા થી આ જે બધા છે બધાને શું કહેવાય? બચ્ચા પલટી સંદર્ભ બિંદુ કહેવાય. તો સ્થાન નક્કી કરવા માટે શું ખબર પડી? આપણે સંદર્ભ બિંદુની જરૂર પડશે. શું જરૂર પડશે? સંદર્ભ બિંદુ. ચલો ફટાફટ વસ્તુ લખી લઈએ અહીંયા. તો જો બચ્ચા પલટી ધ્યાન હવે અહીંયા જો શું કીધું છે કે ભાઈ કોઈ પણ કણનું સ્થાન નક્કી કરવા. ભાઈ સ્થાન શું કામ નક્કી કરવું પડે છે? ગતિની વ્યાખ્યામાં સ્થાન આવે છે. ગતિની વ્યાખ્યા શું છે? પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. સ્થાન આવે છે તો સ્થાનની વિશે તો આપણે શીખવું પડશે ને. તો આજનો જે ટોપિક છે બચ્ચા પલટી, આપણે સ્થાન વિશે જ શીખવાનો છે. કોના વિશે શીખવાનું છે? સ્થાન વિશે. તો સ્થાન એટલે કે શું છે? કોઈ પણ કણનું જો તમારે સ્થાન નક્કી કરવું હોય તો એના માટે સૌ પ્રથમ સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુની જરૂર પડે છે. સંદર્ભ બિંદુ વગર સ્થાન નક્કી ન થાય. કોઈ પણ તમે વિચારી લો સ્થાન કેમ એ હવામાં એમ તો ગમે ત્યાં કહી શકવાના છો ને. કોઈ પણ એક સંદર્ભ બિંદુ જોશે. આપણે ફિઝિક્સમાં શું લેશું? આપણે કંઈ રાજકોટ જેતપુર અમદાવાદના સંદર્ભ બિંદુ લેવાના નથી. આપણે સરળતા ખાતર ફિઝિક્સમાં શું કરશું? કણનું સ્થાન નક્કી કરવા માટે એકબીજાને લંબ એવી ત્રણ અક્ષો ખબર, આપણે આઠમા નવમાં આવતી ત્રણ અક્ષો, એક્સ અક્ષ, પછી આવે વાય અક્ષ, અને પછી આવે ઝેડ અક્ષ. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ આપણે લેશું બચ્ચા પલટી. આ થઈ ગઈ છે તમારા માટે એક્સ અક્ષ. ખબર છે ને અહીંયા હોય ઝીરો ઉગમ બિંદુ, પછી વન ટુ થ્રી ફોર આને કહેવાય પોઝિટિવ એક્સ અક્ષ. આ સાઈડ હોય માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી, આ સાઈડની થઈ ગઈ નેગેટિવ એક્સ અક્ષ. વાય અક્ષ એટલે કે ઉપર નીચે. અને ઝેડ અક્ષ ક્યાં હોય છે? ઝેડ અક્ષ અહીંયાથી તમારી સામે હોય છે. મેં અહીંયા ડ્રો કરેલી છે નહીં, ખબર પડે ને. આ હોય કઈ વાય અક્ષ, આ કઈ હોય છે એક્સ અક્ષ. ઝેડ અક્ષ એટલે આ થઈ ગઈ તમારી સામે. એકબીજાને કેવું હોય? લંબ. જો અહીંયા એંગલ કેટલો બને? લંબ એટલે નેવું નો ખૂણો બનતો. જો અહીંયા એંગલ કેટલો બને છે? નેવું નો, બરાબર. એકબીજાને લંબ એવી ત્રણ અક્ષો આપણે લઈશું બચ્ચા પરથી સ્થાન નક્કી કરવા માટે કોઈ પણ કણનું. આ ત્રણેય અક્ષોના છેદન બિંદુ છે. અહીંયા આપણે ત્રણ નથી પણ બે છે. તો બે નું જે કંઈ છેદન બિંદુ છે, ત્રીજી ક્યાં છે? અહીંયાથી આમ છે. એનું જે છેદન બિંદુ એટલે કે આ થઈ ગયું છે. તો કે હા, એ છેદન બિંદુ બચ્ચા પરથી આપણે શું કહીએ છે? ઉગમ બિંદુ ઓ અથવા તો ઝીરો. ખબર છે ને? હા સર, આ બધી વસ્તુ મેં શીખીને આવેલા છે. તો બચ્ચા પલટી આ જે ઉગમ બિંદુ છે, આ જે આ ત્રણેય અક્ષોનું છેદન બિંદુ એટલે કે ઉગમ બિંદુ છે, તેને જ આપણે સંદર્ભ બિંદુ તરીકે લેશું. ને કોઈ પણ કણનું સ્થાન છે સરળતા ખાતર, જો આને આપણે લઈએ તો કેવું પડે છે? બહુ બધું ઈઝી પડે છે. જો ધારો કે કોઈ પણ કણનું સ્થાન તમારે નક્કી કરવું છે, ધારો કે અહીંયા કોઈ કણ છે, આ કણનું સ્થાન શું છે? ખબર છે? તો આ કણનું સ્થાન નક્કી કરવા માટે આપણે શું કરતા? યાદ કરો, થોડુંક આઠમા નવમાનું રિવિઝન કરી લઈએ. ભાઈ આનો એક્સ અક્ષ કેટલો થાય? તો કે સર આનો એક્સ અક્ષ થાય છે ટુ. એ ક્યાંથી ટુ? તમે આ જે કંઈ કાઉન્ટ કરેલું છે ક્યાંથી કરેલું છે? ઉગમ બિંદુથી. ઉગમ બિંદુથી એક અને બે. તો ઉગમ બિંદુ તેનો એક્સ એમ છે બે. વાય એમ કેટલો થાય બચ્ચા પાલટી? જો તો વાય એમ છે એક. તો આજે તમે એનું સ્થાન આજે ટુ વન, એના એક્સ એક્સ એમ ને વાય એમ છે, ખરેખર એનું શું થઈ ગયું છે? સ્થાન સમજાય છે? એનું સ્થાન થઈ ગયું છે આ ટુ વન. કોની સાપેક્ષે સ્થાન છે? તો કે ઉગમ બિંદુનું. તો ઉગમ બિંદુને શું કહેવાનું છે? સંદર્ભ બિંદુ. જેની સાપેક્ષે તમે સ્થાન નક્કી કરો એ બિંદુને શું કહેવાય છે? સંદર્ભ બિંદુ. ક્લિયર છે? ચલો એટલો કોન્સેપ્ટ ક્લિયર. હવે થોડુંક એડવાન્સ લેવલમાં જઈએ. જો આપણે લાસ્ટ લેક્ચરમાં એક વાતો કરેલી હતી, કઈ વાતો? કે ભાઈ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ભાઈ તમે કોની સાપેક્ષે વાત કરો છો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો સમગ્ર દુનિયામાં દરેક વસ્તુ ગતિમાન જ છે. દરેક વસ્તુ ગતિ કરે. યાર આખી પૃથ્વી ગતિ કરે છે તો પૃથ્વીમાં આવેલી દરેક વસ્તુ ગતિ જ માં છે. પણ કઈ જગ્યાથી તમે અવલોકન કરો છો એ વસ્તુ કેવી છે? ઇમ્પોર્ટન્ટ છે. જો મારી સાથે અહીંયા કોઈ બસમાં બેઠેલો વ્યક્તિ હશે તો મને સ્થિર દેખાશે, પણ તમને જો બહારથી તે વ્યક્તિ જોશે તો તમને ગતિમાં દેખાશે. હું બસમાં બેઠો હશે, બસ ચાલુ હશે તો મને જે વૃક્ષ છે તમારી બાજુમાં, મને એ વૃક્ષ ગતિ કરતું દેખાશે. પણ તમે જે બહાર છો બસની, તમે જો એ વૃક્ષને જોશો તમને એ વૃક્ષ કેવું દેખાશે? સ્થિર દેખાશે. ગતિ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? આપણે કઈ જગ્યાએથી અવલોકન કરીએ છીએ એ. તો આ જે વસ્તુ છે બચ્ચા પલટી, અવલોકનકાર જે સ્થળે થી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. શું કહે છે? નિર્દેશ ફ્રેમ. શબ્દ વજનવાળો લાગે પણ કાંઈ છે નહીં. આપણે જે જગ્યાએથી ગતિનું અવલોકન કરતા હોય, જે પરિસ્થિતિ હોય, એ વસ્તુને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ. તમે ધારો કે બસમાં બેઠા બેઠા ગતિનું અવલોકન કરો છો તો તમારા માટે નિર્દેશ ફ્રેમ કોણ થઈ ગયું છે? બસ. ટ્રેનમાં બેઠા બેઠા કરો તો ટ્રેન. અહીંયા ઉભો ઉભો હું ગતિનું અવલોકન કરો તો આ રૂમ મારા માટે શું થઈ ગયું છે? નિર્દેશ ફ્રેમ. તમે પૃથ્વી ભ્રમણ કરે છે, ચંદ્ર ઉપર જઈને પૃથ્વીને તમે જોવો છો તો ચંદ્ર તમારા માટે શું થઈ ગયું છે? નિર્દેશ ફ્રેમ. સમજાય છે? જે પરિસ્થિતિ, જે જગ્યા કે ભાઈ જ્યાંથી આપણે ગતિને જોઈએ છીએ કે જેની સાપેક્ષે આપણે વાતો કરીએ છીએ, એ બધી વસ્તુ એટલે કે શું થઈ ગઈ છે? નિર્દેશ ફ્રેમ. અહીંયા કોની સાપેક્ષે ગતિની વાતો છે? અહીંયા આ જે કણ છે, આ કણ કે જેના એક્સ એમ ને વાય એમ છે અનુક્રમે ટુ વન, એ કણ છે. અહીંયા આ જે ત્રણ અક્ષો ને સમય માપવા માટે ઘડિયાળ, સમય તો માપવો પડશે ને, કેમ કે સ્થાન નક્કી, ગતિની જે વ્યાખ્યા લાસ્ટ
લાસ્ટ લેક્ચર માંથી એમાં શું હતું સ્થાન અને સમય બે આવતું હતું તો સમય માપવા માટે આપણે ધારો કે અહીંયા શું એડ કરી દઈએ છે અહીંયા ધારો કે ક્લોક એટલે કે ઘડિયાળ ઉમેરી દઈએ શું ઉમેરી દઈએ છે બચ્ચા પાલટી ક્લોક ઉમેરી દઈએ છે સપોઝ આ શું છે બચ્ચા પાલટી ઘડિયાળ છે શું છે સરસ મજાની ઘડિયાળ તો ધારો કે એની અંદર આપણે શું ઉમેરી દઈએ છે ઘડિયાળ ઉમેરી દઈએ છે બરાબર આ શું છે ઘડિયાળ ભલે લાગતી નથી છે શું ઘડિયાળ બરાબર તો આ જે ત્રણ અક્ષો ને અહીંયા સમય માપવા માટે ઘડિયાળ એ જે તંત્ર બને છે એ અહીંયા શું છે નિર્દેશ પ્રેમ કેમકે આ જે કણ ગતિ કરશે કોની સાપેક્ષે વાતો કરશું એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષની સાપેક્ષે વાતો કરશું બાકી રિયલમાં તો અહીંયા ધ્યાન આપો તો તમને આ કણ ગતિ કરતું દેખાય આ કણ તમને ગતિ કરતું દેખાય કે સ્થિર દેખાય સર આ કણ તો સ્થિર જ દેખાય પણ હું તમને એક સમજો યાર સિમ્પલ વસ્તુ સમજો પૃથ્વી ગતિ કરે ને હા સર પૃથ્વી ગતિ કરતા આજે મારું ઘર છે એ પણ ગતિ કરતું હશે આજે બિલ્ડિંગ ગતિ કરતી હશે આ બિલ્ડિંગ ગતિ કરે તો આ રૂમે ગતિ કરે આ બોર્ડે ગતિ કરશે ને આ બોર્ડ કન્ટિન્યુઅસલી આમ સૂર્યની આસપાસ ગતિ કરે તો આ કણ પણ સૂર્યની આસપાસ ગતિ કરે એટલે આ કણ ખરેખર તો ગતિ કરે છે હું તમને કહું કે આ કણ સૂર્યની આસપાસ ભ્રમણ કરે તો ખોટું નથી પણ આ કણ આ એક્સ અક્ષ કે વાય અક્ષ કે ઉગમ બિંદુની સાપેક્ષે સ્થિર છે સમજાય છે ઉગમ બિંદુની સાપેક્ષાના સ્થાનમાં ફેરફાર થતો નથી સ્થાન અહીંયા છે 12 વાગે પણ અહીંયા 3 વાગે પણ અહીંયા 6 વાગે પણ અહીંયા તમે ટાઈમ બદલો છે એનું સ્થાન અહીંયા અહીંયા ને અહીંયા છે બદલતું નથી ને જો એની રીતે આનું સ્થાન બદલે તો આપણે ભાગી જવાય બરાબર એનું સ્થાન બદલતું હોય નહીં એટલે આ કણ અત્યારે સ્થિર દેખાય છે પણ એ કોની સાપેક્ષે સ્થિર છે બચ્ચા પાલટી તો કે એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ આ ઉગમ બિંદુ એની સાપેક્ષે તો જ્યાં જે અવલોકનકાર જે કંઈ જે સ્થિતિ છે કઈ છે એક્સ વાય ઝેડ તે આપણા માટે શું થઈ ગયું છે નિર્દેશ પ્રેમ બરાબર નિર્દેશ પ્રેમના પછી પાછા બે પ્રકાર આવશે જડત્વીય નિર્દેશ પ્રેમ અને અજડત્વીય નિર્દેશ પ્રેમ બધું પાંચમા ચેપ્ટરમાં આવશે અત્યારે કંઈ લોડ લેવાની જરૂર છે ને આ બધી વસ્તુ આમ જોતા પાંચમા ચેપ્ટરની છે અત્યારે એટલે આપણા માટે કામની છે નહીં તો હવે અહીંયા તો ધ્યાન આપો કે હવે આ પદાર્થ ચાલો આપણે સાહેબ સ્થાન નક્કી કરી લીધું છે હવે સમજો આ પદાર્થનું સ્થાન નક્કી કરી લીધું છે હવે સમજો હવે વ્યાખ્યા શું હતી એકવાર પદાર્થનું સ્થાન નક્કી થઈ જાય પછીનું સ્ટેપ શું હતું વ્યાખ્યા યાદ કરો ગતિ એટલે કે શું છે સમયની સાપેક્ષે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર જો સમય બદલાય છે ઘડિયાળમાં સમય જોવાનું સમય બદલાય છે ને આનું સ્થાનમાં આ જે 2-1 છે એમનું એમ જ રહી છે એમનું એમ જ રહી છે તો પદાર્થ ગતિ કરતો નથી એટલે કે કણ શું છે સ્થિર છે બરાબર બધી જ વસ્તુ લખી લે સ્થિર કણ એટલે કે શું છે બરાબર તો હવે બચ્ચા પડી જો આપણી પાસે સંદર્ભ બિંદુ આપણે નક્કી કરી લીધેલું છે આ એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ આ ઘડિયાળ ને બધું આવીને આપણી પાસે નિર્દેશ ફ્રેમ એટલે કે પરિસ્થિતિ પણ આવી ગઈ છે તો હવે આપણે કરવાનું શું છે હવે આપણે આ કણ ઉપર ફોકસ કરવાનું આ કણ ઉપર ફોકસ કરવાનું સમય જેમ બદલાય ઘડિયાળ છે તો સમય વધશે ખબર પડશે ને એક મિનિટ લઈ લો ધારો કે એક મિનિટ જેટલો સમય થયો આનું કણનું સ્થાન બદલાતું નથી તો એ કણ સ્થિર છે તેવું કહેવાય બરાબર સમયની સાથે જો કણનું સ્થાન બદલાતું ના હોય તો તે કણ સ્થિર છે તેવું કહેવાય અને જો તમે ઘડિયાળ ચાલુ કરો ને થોડાક ટાઈમ પછી જો કે આનું ભાઈ સ્થાન જે 2-1 હતું એને બદલે હવે આનું સ્થાન ભાઈ કંઈક બદલાઈ ગયું છે હવે આનું સ્થાન ધારો કે અહીંયા આવી ગયું છે 3-2 થઈ ગયું છે એક્સ એમ થઈ ગયું છે 3 વાય એમ થઈ ગયું છે સપોઝ 2 એવું કંઈક કોઈ પણ સ્થાન બદલે અહીંયા હોય નહીં તો અહીંયા અહીંયા નહીં તો અહીંયા સ્થાન બદલાયમાં તો ખબર પડે ને હા સર ખબર પડે છે બરાબર તો સમયની સાથે જો કણનું સ્થાન બદલાઈ જાય તો તે પદાર્થ ગતિ કરે તેવું કહેવાય એકદમ સિમ્પલ ને એક વખત મેં સ્થાન નક્કી કરી લઉં ઉગમ બિંદુની સાપેક્ષે જો સ્થાન બદલાતું હોય તો કણ ગતિ કરે ન બદલાતું કણ સ્થિર છે તો અહીંયા ગતિના બચ્ચો પલટી આ જે એક્સ અક્ષ વાય અક્ષ ને ઝેડ અક્ષને અનુલક્ષીને આપણે એના ત્રણ પ્રકારો પાડ્યા છે બચ્ચો પલટી કેટલા પ્રકારો પાડ્યા છે ત્રણ પ્રકાર બરાબર એક પારિમાણિક ગતિ એટલે કે 1D દ્વિપારિમાણિક ગતિ એટલે કે 2D અને ત્રિપારિમાણિક ગતિ એટલે કે 3D બરાબર એક પારિમાણિક ગતિ એટલે કે શું છે સમય બદલાય છે સ્થાન બદલાય છે એ જે સ્થાનમાં થતો ફેરફાર છે તે તેના એક જ યામમાં થાય ધારો કે એ ભાઈનું સ્થાન અહીંયા હતું અને થોડાક ટાઈમ પછી સ્થાન અહીંયા આવી ગયું છે તો જો તો આના હવે યામ મને લખાવો તો એક્સ યામ કેટલો કહેવાય છે સર એક્સ યામ તો છે સર બગડો એટલે કે 2 વાય યામ કેટલો છે વાય યામ છે સર 3 ઓકે આનું સ્થાન તો બદલાણું પણ માત્ર જો ફેરફાર કેમાં થયો છે ફેરફાર બચ્ચા પલટી માત્ર થયો છે વાયામમાં વાયામ 1 ને બદલે થઈ ગયા છે 3 એક સેમ તો પહેલા પણ 2 હતા હવે પણ 2 છે સમજાય છે એક જ યામ બદલાણો છે ગતિ કરે છે પણ કેવી ગતિ કરે છે એક પારિમાણિક ગતિ જે સુરેખ પથ ઉપર ગતિ કહેવાય એક પારિમાણિક ગતિ એટલે આ ચેપ્ટરમાં આપણે એક પારિમાણિક ગતિ જ શીખવાની છે ને જો આ સુરેખ પથ ઉપર ના થઈ ગયો અહીંયાથી જો આમ સીધે સીધો જાય છે ભાઈ ઉપર
ઉપર જાય અથવા તો આમ સાઈડમાં જાય એને પણ એક પરિમાણિક ગતિ કહેવાય. ધારો કે એનું સ્થાન પહેલા 2-1 હતું, હવે કંઈક ગતિ કરી છે, હવે એનું સ્થાન બચાપલટી આવી ગયું છે અહીંયા. ઓકે, અહીંયા આવી ગયું છે. આના મને યામ લખાવો તો આ પોઈન્ટના યામ શું થાય છે? બચાપલટી આ પોઈન્ટના યામ થશે x યામ થવાનો છે 1, y યામ થશે 2. તો અહીંયા ધ્યાન આપો, જો y યામ સોરી y યામ 2 નહીં થાય, બંને યામ 1-1 થશે ને. હા બરાબર, x યામ પણ 1, y યામ પણ 1. તો અહીંયા બંને યામનો થોડીક નજર નાખો તો એનો જો x યામ પહેલા 2 હતો ને પછી થઈ ગયો છે 1, y યામ પહેલા 1 હતો ને અત્યારે પણ 1 જ છે, ફેરફાર થયો છે માત્ર એક જ યામ એટલે x અક્ષ. કાં તો x અક્ષ બદલાય, કાં તો y અક્ષ બદલાય, કાં તો z અક્ષમાં ફેરફાર થાય. બરાબર, z યામ, કાં તો y યામ, કાં તો x યામ, એક જ યામમાં ફેરફાર થાય એને કહેવાય એક પરિમાણિક ગતિ અથવા તો સુરેખ પથ ઉપર થતી ગતિ. અહીંયા પણ જો ગતિ સીધી જ કહેવાય ને, પહેલા અહીંયા તો પછી અહીંયા, તો ગતિ આમ થઈ તો આ સુરેખ પથ ઉપર જ થઈ છે. ઉદાહરણ તો કે ભાઈ ટ્રેન સીધે સીધી જાય છે, બંદૂકમાંથી છૂટેલી બુલેટ એ પણ સીધે સીધી જાય છે. બરાબર, હવે જોઈએ છે દ્વિપરિમાણિક 2D. ખબર પડી જાય છે કે સર 2D એટલે શું? જો આખી વ્યાખ્યા હું લખતો નથી, જગ્યા નથી, એટલે તમારે સ્વપર્યંતમાં જે હોમવર્કમાં આખી વ્યાખ્યા લખવાની છે. કેમ લખજો? આની જેમ જ, જો સમયની સાથે કણના કોઈ બે યામ, એકને બદલે અહીંયા ફેરફાર કરવાનો, આ જે એક છે એને બદલે અહીંયા શું લખવાનું છે? બે યામ, બાકી બધું હતું એમને એમ. જો કોઈ બે યામમાં ફેરફાર થતા હોય તો તેને દ્વિપરિમાણિક ગતિ. અહીંયા પાછું એક પરિમાણ એટલે શું લખો? દ્વિપરિમાણિક. બે એમાં આ બંને યામ બચાપાલટી બંને યામમાં ફેરફાર થવો જરૂરી છે, એક યામમાં નહીં. જો આ ટાઈપનું ઇનિશિયલ સ્ટાર્ટિંગનું જે સ્થાન હતું એ શું હતું? સ્ટાર્ટિંગનું સ્થાન હતું એ હતું 2-1. હવેનું જે સ્થાન છે, સપોઝ અહીંયા આવી ગયો, કણ ગતિ કરતો કરતો અહીંયા પહોંચી ગયો છે. ક્યાં પહોંચી ગયો છે? અહીંયા. તો આનો મને યામ લખાવો તો x યામ અને y યામ મને લખાવો તો x યામ થવાનો છે એનો 1, y યામ થવાનો છે એનો 2. બંને યામ બદલાણા કે નથી બદલાણા? જો અહીંયા x યામ પહેલા હતો બગડો, હવે થઈ ગયો 1 બદલાણો. y યામ પહેલા હતો 1, હવે થઈ ગયું છે 2 બદલાણો. જો બંને યામ બદલાય એવી ગતિ ની કહેવાય બચાપલટી દ્વિપરિમાણિક ગતિ. દ્વિપરિમાણિક ગતિ આપણે જે કેરમમાં રમીએ છીએ એ બધી થઈ ગયું છે દ્વિપરિમાણિક ગતિ. કેરમની કાંકરી બરાબર કે સીધી જેવું જરૂરી નથી, ખબર ને આમ ત્રાસી જાય. શું થાય છે ને? દ્વિપરિમાણિક ગતિ. જો અહીંયા ત્રાસું થયું, અંતર જો આમ સીધું નથી ગયું, અહીંયાથી આમ ત્રાસું ગયું છે. સમજાય છે? તો કે હા સર. આપણે સ્કૂલે જાય કેવી ગતિ કહેવાય? દ્વિપરિમાણિક ગતિ. આપણું ઘર અને સ્કૂલ આમ કે સીધે સીધે આમ નામ તમે હાલા રાખો તો શું સીધી સ્કૂલ આવી જાય? નહીં સર, આપણે આમ સીધા જાય, ક્યારેક આમ વળાંક લેવો પડે, બધી કરવું પડે, એને શું કહેવાય? બચાપાલટી 2D ગતિ કહેવાય. અને 3D એટલે કે શું? બચાપાલટી ત્રણેય યામ બદલાતા હોય, એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ, ત્રણેય યામ બદલાતા હોય. કણ અહીંયા છે એને બદલે ઉડીને આમાં ક્યાંક આવી ગયો હોય, ત્રણેય યામ બદલાતા હોય. જેમ કે પતંગિયું ગતિ કરે છે, માછલી જે ગતિ કરે છે, માછલી પાણીમાં એવું નથી કે સીધી જ જાય કે આમ સાહેબ લેફ્ટ ટુ રાઈટ જ જશે, એ તો ગમે તે. પતંગિયું પણ ખબર ને આગળ પાછળ સાઈડ ટુ સાઈડ ઉપર નીચે ત્રણેય આમ બદલે છે. તો વ્યાખ્યા શું આપશો? ત્રિપરિમાણ માની જેમ જ, જો સમયની સાથે કણના કોઈ ત્રણેય ત્રણ યામમાં જો ફેરફાર થતા હોય તો તેને શું કહેવાય છે? ત્રિપરિમાણિક ગતિ. ક્લિયર છે તમામ વસ્તુ? આગળ વધશું, વધારે આપણે આમાં ડિટેલમાં જાણવું છે, અત્યારે ખાલી ઉપર છેલ્લી બધી વાતો છે. વ્યવસ્થિત એવું બચાપાલટી સ્ક્રીનશોટ તમામ વસ્તુનો લઈ લેજો. થેન્ક યુ બચાપાલટી, થેન્ક યુ સો મચ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતારી લઈએ, તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.